ખેડૂતોના પાક વીમાને લઈને કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. આજે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરાયું, જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા અને ચિરાગ કાલરિયા જોડાયા હતા. સાથે સંગઠનમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ હાજરી આપી હતી. ખેડૂતોને 100% પાક વીમો આપવાની કોંગ્રેસે માંગ કરી છે. મોસમી વરસાદના કારણે જે રીતે સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ થઈ છે, આવા સંજોગોમાં સરકારની જવાબદારી બને કે ખેડૂતોને લાભ થાય, ખેડૂતોને સહાય મળે. પરંતુ ખેડૂતોના પૈસા લઈને પણ વીમા કંપની ખેડૂતોને પૈસા પાછા નથી આપતી. આના વિરોધની અંદર આજે એક દિવસના પ્રતિક ઉપવાસ છે અને સાંજે વિશાળ સભાનું આયોજન છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ વીમા કંપનીને બહુ ઊંચું પ્રીમિયમ ભરેલું છે. ગુજરાતની વાત કરું તો ચાલુ વર્ષે 19-20 વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોએ 29 અબજ રૂપિયા જેટલું વીમા પ્રીમિયમ ભર્યું છે. રાજકોટ જિલ્લાની વાત કરું તો રાજકોટ જિલ્લાની અંદર 856 કરોડ રૂપિયા જેટલું વીમા પ્રીમિયમ ખેડૂત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે રિલાયન્સ વીમા કંપનીને ભર્યું છે. રાજ્ય સરકાર સ્વીકારે છે, ખેતીવાડી ખાતું સ્વીકારે છે અને આખી દુનિયા સ્વીકારે છે કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયો છે.